चैनल ऑफ वडोदरा। वडोदरा शहर बरानपुरा विस्तार में भव्य पंचकुंडी यज्ञ नु सुंदर आयोजन वेंडर समाज ना अग्रणी अंजु माशी द्वारा करवामां आव्युं छे। आ प्रसंगे विविध धार्मिक कार्यक्रमों पण योजाशे, जेमा तारीख 30 ना रोज नवचंडी पंचकुंडी यज्ञ नु आयोजन, तारीख 1 ना रोज ज्वारा विसर्जन वरघोड़ो, तारीख 2 ना रोज अश्विन कुमार पाठक ना स्वरकंठे सुंदरकांड नु आयोजन, ज्यारे गरबा गायक एवा अतुल पुरोहित ना स्वकंठे आनंद ना गरबा नु सुंदर आयोजन करवामां आव्युं छे। જગદંબાને અનહદ નાદ સાથે આપણે આમંત્રણ આપીએ કે હે પ્રભુ, હે જગદંબા, તમે મહાદેવની સાથે અને તમારા પરિવારની સાથે અમારા યજ્ઞમાં તમે પધારો, હાથમાં બે દાણા ચોખા રાખો, દરેક જણે હાથમાં બે દાણા ચોખા રાખીએ અને ભગવતીને આમંત્રણ આપીએ। આપણે ક્યારે જો લગ્ન પ્રસંગો હોય ને તો બધા મહેમાનોને બોલાવવા માટે આપણે શું કરીએ તો કે કંકોત્રી લખીએ, તો માં જગદંબાને પણ એક કંકોત્રી મોકલી દઈએ આપણે। અને મારે કહેવાનું કે હું મોકલીશ કંકોત્રી, પણ જૂની પદ્ધતિથી મોકલીશ, વેરણામાં કંકોત્રી નથી। હા, ઉમરા પર શું મૂકવા જવું પડે? ચોખા મૂકવા જવું પડે। તો માને ચોખા મૂકી અને આમંત્રણ આપીએ, સરસ આંખો બંધ કરી માનું એટલું સરસ સ્મરણ કરીએ, મહાદેવજી છે ને કૈલાસ મારે, નારાયણ છે ને એ વૈકુંઠ મારે। પણ તમે અત્યારે લગી એવું નહીં સાંભળ્યું કે માતાજી કહી રહી છે, સાંભળ્યું માતાજીનું લોક કહ્યું એવું, માતાજીનું લોકનું નામ છે સર્વલોક, માં સર્વલોકમાં રહે છે અને લોક એટલું સરસ છે એ લોકનું વર્ણન કરવું હોય તો વધારે 10-15 મિનિટ જોવે આપણે, પણ એ માતાજી સર્વલોકમાં છે। નમસ્કાર, જય માતાજી। હું વડોદરા બરાનપુરામાંથી અંજુ માસી બોલું છું। આવતીકાલે વડોદરા બરાનપુરાની અંદર માના આંગણે પંચકુંડી યજ્ઞનું આયોજન કરેલ છે અને 2 વર્ષની કોરોનાની મહામારીની અંદર એ પૂર્ણ થયા પછી રાબેદા મુજબ જીવન જીવવાના અનુસાર પ્રમાણે અખિલ ભારતીય કિન્નર સંમેલન તમામ ગુજરાતના માસીબાને આમંત્રણ અને મારા વડોદરા શહેરની જનતાને પણ ખૂબ આમંત્રણ છે ભાવભીનો, અને મારા મીડિયા સ્ટાફ, અખબાર પત્રો અને તમામ ન્યૂઝ ચેનલ વાળાને મારો ખૂબ ભાવભીનું આમંત્રણ છે। અને આવતીકાલે પંચકુંડી યજ્ઞ છે એટલે તમામ પધારશો, પરિવાર સાથે પધારશો, 5 વાગે નારિયેલ હોમવાનો ટાઈમ છે એટલે પરિવાર સાથે પધારશો અને સાંજે 6 વાગે સુરુચિ ભોજન સાથે લઈને જવાનું છે। આ મારી ખૂબ નમ્ર વિનંતી છે। જય માતાજી, જય હિન્દ। અને અતુલ પુરોહિત બાપજીનો ઋતુંભરા ગ્રુપ દ્વારા જે આનંદના ગરબાનું 8 તારીખે આયોજન હતું એ કોઈ અગમ્ય કારણોસરના લીધે 7 તારીખે રાખવામાં આવ્યું છે, એ પણ બેનરો વડોદરા શહેરમાં લાગવાના છે। અને 2 તારીખે અશ્વિન પાઠક બાપજીનો જે સુંદરકાંડ છે એ પણ તમને બધાને, મારી વડોદરા શહેરની જનતાને, મીડિયા મિત્રોને ભાવભીનું આમંત્રણ છે। અને 1 તારીખે વડોદરાની અંદર આવી ભવ્ય શોભાયાત્રા વિન્ટર સમાજ અમારા માસીબા સમાજ તરફથી 1લી વાર નીકળી રહી છે, એની અંદર ગુજરાત હાથી છે, સાઈ સવારી છે, આદિવાસી નૃત્ય છે, ઢોલ ત્રાસા છે અને ઘોડાગાડી, 11 બગી, રથ અને એવા અનેક મોરવાળા અને બધા ઘણા એવા ફંક્શનની સાથે, ઘણા એવા ટીમની સાથે જે અમારી શોભાયાત્રા માતાજીના પાઠસવની નીકળવાની છે, બરાનપુરામાંથી ગેન્ડીગેટ, ગેન્ડીગેટથી માંડવી, માંડવીથી MG રોડ અને પરત બરાનપુરા આવશે। તો તમને બધાને મારો ભાવભીનું આમંત્રણ, જય માતાજી, જય હિન્દ।